मॉर्निंग ऑल ऑफ यू। प्रीवियस वीडियो लेक्चर ની અંદર આપણે SNMP પ્રોટોકોલ શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ જોયું હતું। સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ। ઓકે, આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે જોવાનું છે ટેલનેટ પ્રોટોકોલ। ટેલનેટ પ્રોટોકોલ શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ આજે આપણે જોશું। તો ટેલનેટ ઇઝ અ ક્લાયન્ટ સર્વર પ્રોટોકોલ બેઝ્ડ ઓન ધ રિલાયબલ કનેક્શન ઓરિયન્ટેડ ટ્રાન્સપોર્ટ। શું કહે છે કે ટેલનેટ જે છે એક ટાઈપનું ક્લાયન્ટ સર્વર પ્રોટોકોલ છે। ક્લાયન્ટ सर्वर ने कोई रिक्वेस्ट सेंड करे छे, सर्वर रिस्पोन्स प्रोवाइड करे छे। आ रीते क्लाइंट ने सर्वर वच्चे ना कनेक्शन माटे टेलनेट नो यूज थाय छे, जे एक रिलायबल कनेक्शन प्रोवाइड करे छे। कनेक्शन ओरिएंटेड ट्रांसपोर्ट मीन्स के कनेक्शन ओरिएंटेड प्रोटोकॉल नो यूज करी एक जगह थी बीजी जगह डेटा ने ट्रांसफर करी शके छे। टिपिकली दिस प्रोटोकॉल इज यूज टू एस्टाब्लिश कनेक्शन टू TCP पोर्ट नंबर 23। શું કહે છે કે ટેલનેટ પ્રોટોકોલ જે છે એ એક એવો પ્રોટોકોલ છે કે જે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે વર્ક કરે છે અને TCP ના પોર્ટ નંબર 23 પર વર્ક કરે છે। વેર ટેલનેટ સર્વર એપ્લિકેશન ઇઝ લિસનિંગ, જ્યાં ટેલનેટની સર્વર એપ્લિકેશન છે સાંભળવામાં આવે છે। ટેલનેટને રિલેટેડ કોઈ પણ રિક્વેસ્ટ આવી છે તો એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી અને એને રિલેટેડ વર્ક ત્યાં પ્રોવાઇડ કરવામાં આવે છે। ઇટ ઇઝ રન ઓવર નેટવર્ક કંટ્રોલ પ્રોગ્રામ પ્રોટોકોલ। શું કહે છે, નેટવર્ક કંટ્રોલ પ્રોગ્રામ પ્રોટોકોલ છે એમના ઉપર રન કરવામાં આવે છે। બિફોર March 5, 1973 ટેલનેટ વોઝ એન એડહોક પ્રોટોકોલ વિથ નો ઓફિશિયલ ડેફિનેશન। શું કહે છે કે March 5, 1973 પહેલા ટેલનેટ એક એડહોક પ્રોટોકોલની જેમ વર્ક કરતો હતો। એમની કોઈ પણ જાતની કઈ ડેફિનેશન હતી નહીં, એમની કોઈ પણ ડેફિનેશન પ્રોવાઇડ કરવામાં આવેલી ન હતી। ઇટ યુઝડ એટ એન 8-bit ચેનલ ટુ એક્સચેન્જ 7-bit ASCII ડેટા એની બાઇટ વિથ ધ હાઈ બીટ સેટ વોઝ અ સ્પેશિયલ ટેલનેટ કેરેક્ટર। શું કહે છે કે આ જે ચેનલ છે જનરલી સેના માટે વર્ક કરતી હતી, એ 8-bit ચેનલનો યુઝ કરતી હતી ડેટાને એક્સચેન્જ કરવા માટે, અને 7-bit ASCII ડેટા જે છે ASCII ફોર્મેટની અંદર જે ડેટા છે એમને એક્સચેન્જ કરવા માટે ટેલનેટ કમાન્ડનો યુઝ કરવામાં આવતો હતો, ટેલનેટ પ્રોટોકોલનો યુઝ કરવામાં આવતો હતો કે જેને સ્પેશિયલ ટેલનેટ કેરેક્ટર કહેવામાં આવતા હતા। બરાબર, ઓન March 5, 1973 A telnet protocol was defined and at UCLA with the publication of 2 NIC document. શું કહે છે, એક એવું એક ઓર્ગેનાઇઝેશન છે કે જે 2 કમાન્ડનો યુઝ કરે છે, 2 નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડનો યુઝ કરે છે, એવું એક ઓર્ગેનાઇઝેશન છે જેનું નેમ છે ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલ્સ, જે UCLA નું ફૂલ ફોર્મ છે, ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલ્સ। આ જે યુનિવર્સિટી છે એમને ટેલનેટની ડેફિનેશન પ્રોવાઇડ કરી 5 March 1973 એમને આ ડેફિનેશન જે છે એ પ્રોવાઇડ કરી કે ટેલનેટને એક સ્પેસિફિક ડેફિનેશન આપવામાં આવી। બરાબર, Telnet is a network protocol used on the internet to provide a bi-directional communication facility. શું કહે છે, ટેલનેટ એક એવો પ્રોટોકોલ છે કે જે નેટવર્કની અંદર વર્ક કરે છે, લોકલ એરિયા નેટવર્કની અંદર પણ વર્ક કરી શકે છે અને bi-directional communication પ્રોવાઇડ કરે છે। મીન્સ કોઈ પણ સેન્ડર છે એ ડેટા સેન્ડ કરે છે, રિસીવર છે ત્યાંથી એકનોલેજમેન્ટનો મેસેજ સેન્ડ કરે છે, બંને ડાયરેક્શનથી ડેટા સેન્ડ અને રિસીવ થઈ શકે એને કહેવાશે બાય ડાયરેક્શનલ। બરાબર, તો ટેલનેટ એક એવો કમાન્ડ છે જે બાય ડાયરેક્શનલ કમ્યુનિકેશન ફેસિલિટી પ્રોવાઇડ કરે છે। ટેલનેટ વોઝ ડેવલપ ઇન 1969 બિગિનિંગ વિથ RFC 15। શું કહે છે, RFC 15 એન્ડ એક્સટેન્ડેડ ઇન RFC 854। શું કહે છે કે ટેલનેટ એક એવો કમાન્ડ છે કે જે 1969 વ્યવસ્થિત રીતે વર્ક કરે છે, એમનું સ્ટાર્ટિંગ ત્યાંથી છે અને RFC 15 થ્રુ એમને ડેવલપ કરવામાં આવ્યો છે। પછી એમની અંદર જે નવા ફીચર્સ એડ કર્યા એમને એક્સટેન્ડ કર્યો RFC 854 અંદર। બરાબર, આ રીતે ટેલનેટ વર્ક કરે છે એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ એટ ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ। એમને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ છે એમને સારું એવું વર્ક પ્રોવાઇડ કર્યું છે। ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ તો હિસ્ટોરિકલી ટેલનેટ પ્રોવાઇડ્સ એક્સેસ ટુ અ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓન અ રિમોટ હોસ્ટ। શું કહે છે, કોઈ પણ રિમોટ હોસ્ટની અંદર ટેલનેટ
एक्सेस प्रोवाइड करे छे कमांड लाइन इंटरफेस नो यूज करीने, कमांड आपी अने कई टास्क परफॉर्म थाय एने कहेवाय कमांड लाइन इंटरफेस। तो कमांड लाइन इंटरफेस नो यूज करी अने एमने वर्क प्रोवाइड कर्यु छे। मोस्ट नेटवर्क इक्विपमेंट एंड ऑपरेटिंग सिस्टम विथ TCP/IP स्टैक सपोर्ट टेलनेट सर्विस फॉर रिमोट कॉन्फ़िगरेशन बिकॉज ऑफ सीरियस सिक्योरिटी इश्यू व्हेन यूजिंग टेलनेट ओवर एन ओपन नेटवर्क सच एज इंटरनेट इट्स यूज फॉर दिस पर्पज हैज वॉन्ड सिग्निफिकंटली इन फेवर ऑफ SSH। शू कहे कि आज टेलनेट कमांड जो है एक एवं छे के जे एवो कमांड छे, एवो प्रोटोकॉल छे के जे रिमोट सर्वर माटे वर्क करे छे। कोई ऑपरेटिंग सिस्टम छे, कोई इक्विपमेंट छे के जे TCP/IP स्टेक नो यूज करे छे, TCP/IP स्टेक ने सपोर्ट करे छे, ए बधानी अंदर तमे टेलनेट सर्विस छे एमनु कॉन्फ़िगरेशन करी शको छो, टेलनेट सर्विस छे एमनो यूज करी शको छो। शू कामे? केम के ए बेटर सिक्योरिटी प्रोवाइड करे छे। सीरियस सिक्योरिटी इश्यू ना लीधे ज्यारे कोई पण टेलनेट कमांड छे ओपन नेटवर्क नी अंदर वर्क करतु हशे। ओपन नेटवर्क मीन्स इंटरनेट, इंटरनेट नी अंदर ज्यारे वर्क करतु हशे त्यारे ए सारू एवू वर्क प्रोवाइड करे छे। अने જે SSH મીન્સ કે સિક્યોર શેલ છે એમનો યુઝ ઘટતો જશે જ્યારે ટેલનેટ સારું એવું વર્ક પ્રોવાઈડ કરે છે ત્યારે સિક્યોર સોકેટ જે સિક્યોર શેલ છે એમનું વર્ક છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે। ધ ટર્મ ટેલનેટ મે ઓલ્સો રિફર્સ ટુ ધ સોફ્ટવેર ધેટ ઇમ્પ્લિમેન્ટ્સ ધ ક્લાયન્ટ પાર્ટ ઓફ ધ પ્રોટોકોલ। Telnet means to establish a connection with the Telnet protocol either with command line client or with a programmatic interface. So કે છે Telnet જે છે એક એવું વર્ક પ્રોવાઈડ કરે છે કે જે એક સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, ક્લાયન્ટ સાઇડ નો પ્રોટોકોલ છે ટેલનેટ છે, એને આપણે ક્લાયન્ટ સાઇડ નો એક સોફ્ટવેર પ્રોટોકોલ કહી શકીએ છીએ જે સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે વર્ક કરે છે। ટેલનેટ નો મીનિંગ આપણે શું કરી શકીએ? તો ટેલનેટ જનરલી શેના માટે વર્ક કરે છે? કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે વર્ક કરે છે। અને ટેલનેટ છે એ કનેક્શન એસ્ટાબ્લિશ કરશે ટેલનેટ પ્રોટોકોલ જોડે, અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ નો યુઝ કરી અને કે પછી કોઈ પણ પ્રોગ્રામ ઇન્ટરફેસ નો યુઝ કરી તમે ક્લાયન્ટ જોડે કનેક્ટ થઈ શકો છો ટેલનેટ નો યુઝ કરીને। ફોર એક્ઝામ્પલ, અ કોમન ડાયરેક્ટિવ માઇટ બી ટુ ચેન્જ યોર પાસવર્ડ ટેલનેટ ટુ ધ સર્વર લોગિન એન્ડ રન ધ પાસવર્ડ કમાન્ડ। શું કહે છે કે જો તમારે કોઈ પાસવર્ડ ચેન્જ કરવો છે નેટવર્કની અંદર તો એમના માટે તમારે શું કરવાનું રહેશે? ટેલનેટ સર્વરની અંદર લોગિન કરી અને પાસવર્ડ કમાન્ડને રન કરવાનો રહેશે કે જેથી તમે પાસવર્ડ ચેન્જ કરી શકો। જેવી રીતે તમે યુનિક્સની અંદર કમાન્ડ આપો છો સેમ એ રીતે અહીંયા ટેલનેટની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો યુઝ કરવામાં આવે છે કે જેમાં તમે કમાન્ડ આપી અને વર્ક પરફોર્મ કરાવી શકો છો। તો આ રીતે ટેલનેટ કમાન્ડ વર્ક કરે છે।